गुड मॉर्निंग फ्रेंड्स, बार साइंस चैप्टर नंबर 10 नी अंदर लेक्चर नंबर आपणे 8 नी अंदर आजे आपणे मळेला छे। लेक्चर नंबर 8 नी अंदर आपणे बधा मळेला छे। गई वखते जे काई पण आपणे टॉपिक लीधेला छे ए टॉपिक थी फरीथी पाछा आपणे आगळ शुरुआत करीशुं। तो गया लेक्चर नी अंदर मैं तमने जे कार्य आप्युं हतुं ए कार्य हतुं इलेक्ट्रॉन ये अपनी पास इलेक्ट्रॉन अनुरागी प्रक्रियाओ तो न्याती आप फरी थी पाछा आपणे शुरुआत करी रह्या छी। अने आ उपरांत बोर्डनी जे ब्लू प्रिंट थी आजे ते तमारी सामे आपी दीधी छे बोर्ड वाळाए जेनी अंदर तमने बधी माहिती मळी जशे आरामथी। खूब सरस मजानी परीक्षानुं माळखुं तमने आपेलुं छे जेनी अंदर एक थी पांच चेप्टर ने 36 मार्कनी अंदर रूपांतर करेला छे। एटले के एक थी पांच चेप्टर छे एमांथी तमारी सामे 36 मार्कनुं मूकशे। 6-9 चेप्टर जे 26 मार्क तमारा धरावशे अने 10-14 चेप्टर छे ई 38 मार्कनी अंदर एनु रूपांतरित करेला छे। आम आई रीते भेगा करी अने टोटल 100 मार्कनुं पेपर तमारी सामे बनावे छे। हवे विद्यार्थी मित्रो, आ वर्षनी पेपर स्टाइल छे खूब सरस मजानी आवेली छे। कदाच कोरोनाना हिसाबे જે તમે થોડુંક સરકારે પણ તમને બેનિફિટ આપેલો છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા, તો ચેન્જ શું થયો છે એ તમને કહી દઉં। તો થિયરીની અંદર તમને 2 માર્કના પ્રશ્નો 2 માર્કના પ્રશ્નો 12માંથી 8ના જવાબ દેવાના છે। જે તમને એકરે 12 પ્રશ્નો આપ્યા હોય એ 12માંથી તમને જે ગમતા હોય, તમને આવડતા હોય એવા 8 પ્રશ્નો લખવાના છે। એટલે 4 ઓપ્શન તમને મેળાજો આની અંદર, એ ખૂબ સરસ મજાની વાત છે। એટલે 8 પ્રશ્નોનો જવાબ આપો એટલે કેટલા માર્ક તમારી સામે થશે? 16 માર્ક તમારી સામે તૈયાર થશે। 8 × 2 = 16। 3 માર્કના પ્રશ્નો જેની અંદર 9 પ્રશ્નો આપ્યા છે અને 9માંથી તમારે 6નો જવાબ દેવાનો છે, એના થશે 18 માર્ક। એવી રીતે 4 માર્કના પ્રશ્નો છે 6માંથી તમારે 4 લખવાના છે, ચોકે ચોકે 16। આમ કરી
અને 50 માર્કનું તમારું પેપર છે એ પૂરું કરે છે. દર વખતે આવા ઓપ્શન આવતા નથી, આ વર્ષે જ આવા ઓપ્શન તમારી સામે આવેલા છે. તો હવે આપણે આના ઓપ્શનને ધ્યાનમાં રાખી અને તમારે કયા ચિત્રમાં વધારે વધારે મહેનત કરવી એ તમારી ઉપર આધાર છે. ચલો હવે આપણે આગળની ચર્ચા કરીશું. તો લેક્ચર નંબર 8ની અંદર આપણે ગયા વખતે મેં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાઓની વાત કરી હતી કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કોને કહેવાય. તો હું તમને દેખાડું. તો અહીંયા આપણે લખેલું છે કે આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાઓ છે કે જે સામાન્ય રીતે પ્લસ વીજભાર ધરાવે છે. આ બધા ઉપર સામાન્ય રીતે પ્લસ વીજભાર રહેલો હોય છે. પ્લસ વીજભાર હોવાથી એને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે આપણે ઓળખશું, જેની અંદર નાઇટ્રેશન, સલ્ફોનેશન, ક્લોરિનેશન, બ્રોમિનેશન, આલ્કાઇલેશન ને એસાઇલેશનનો આપણે સમાવેશ કરીએ છીએ. આ 11મા ધોરણમાં પણ તમે ભણી ગયા હતા અને અહીંયા પણ આવ્યું છે ફરીથી ભણવાનું. તો 11માની ફરીથી હું તમને યાદ કરાવી દઉં છું. બેન્ઝીનની તમે ભણ્યા હતા એટલે સૌ પ્રથમ હું બેન્ઝીનની તમારા ચર્ચા કરું. તો કે અહીંયા મેં બેન્ઝીન પહેલાં લખી નાખું છું વચ્ચે. બેન્ઝીનનું નાઇટ્રેશન કરવું છે તો મેં લખી નાખ્યું અહીંયા નાઇટ્રેશન સાંદ્ર HNO3 સાંદ્ર H2SO4ની હાજરીમાં. તો નાઇટ્રેશન કરાવવું એટલે મને ખ્યાલ છે શું બનશે. તો કે બેન્ઝીનની ઉપર શું દાખલ થશે, તો કે NO2, જેનું નામ થશે નાઇટ્રો બેન્ઝીન. નામ હું આ બોલું છું, લખતો નથી એ કઈનો, તમારે નોટ ડાઉન કરવું હોય તો સાથે સાથે કરતા જઈઓ. નામ થશે આનું નાઇટ્રો બેન્ઝીન, 11મા ધોરણની રિએક્શન. સલ્ફોનેશન કરાવું છું સાંદ્ર H2SO4+SO3 વડે. તો દાખલ થશે બેન્ઝીન ઉપર SO3H, જેનું નામ થશે બેન્ઝીન સલ્ફોનિક એસિડ, જેનું શોર્ટમાં આપણે BSA તરીકે પણ ઓળખીએ છીએ. ક્લોરિનેશન Cl2 FeCl3, બેન્ઝીન ઉપર Cl. બ્રોમિનેશન બેન્ઝીન ઉપર Br. બંને હેલોજિનેશનની જ પ્રક્રિયાઓ છે. ત્યાર પછી FC આલ્કાઇલેશન. આલ્કાઇલેશનની અંદર RCl છે પ્રક્રિયક, RCl. તો R બરાબર હું કાર્બન લઈ લઉં છું, CH3, RCl. ઉદીપક તરીકે નિર્જળ AlCl3. તો બેન્ઝીન રિંગમાં દાખલ હું થશે R. અહીંયા મેં R તરીકે હું લીધેલો છે CH3, એટલે બેન્ઝીન ઉપર CH3, જેનું નામ તમને બધાને ખ્યાલ જ છે, છતાં આનું લખું છું ટોલ્યુઇન. એસાઇલેશન. એસાઇલેશનની અંદર RCOCl, R બરાબર હું CH3 લઉં છું. નિર્જળ AlCl3, બેન્ઝીન ઉપર દાખલ થશે CoR, CoCH3.
જેનું નામ થશે એસિટો ફિનોન. તો આ બેન્ઝીનની મેં 6 પ્રક્રિયાઓ તમારી સામે લખીને આપી છે, જે 11મા ધોરણમાં તમે ભણી ગયા હતા. પણ હવે આપણે આમાં થોડુંક ડિટેલમાં જવાનું છે. ડિટેલમાં કેવી રીતના, કે દાખલા તરીકે હું તમને એમ કહું છું કે બેન્ઝીન ઉપર સીએલ છે, ક્લોરોબેન્ઝીન. ક્લોરોબેન્ઝીનની આ 6માંથી કોઈ પણ એક પ્રક્રિયા કરાવી આપણે, તો એની માટે તમારે ફરજિયાત આ ચાર્ટનો તમારે અહીંયા ઉપયોગ થશે, જે અત્યારે પણ મેં આ ચાર્ટનો ઉપયોગ કર્યો હતો. આ ઉપરાંત તમારે આ નીચે કેવો નિર્દેશક છે એનો પણ તમારે અહીંયા ઉપયોગ થશે. તમારે 12 સાયન્સની અંદર મોટા ભાગના બધા જ ક્રિયાશીલ સમૂહ ઓર્થો અને પેરા નિર્દેશક છે. એટલે દરેક ચેપ્ટરની અંદર તમારે ઓર્થો અને પેરા બંને નિર્દેશક તમને અહીંયા જોવા મળશે. તો ઓર્થો કોને કહેવાય, તો એ તમને હું પહેલાં સમજાવી દઉં કે ઓર્થો આપણે કોને કહીશું. તો કે અહીંયા આને પોઝિશન છે 1, આ 2, 3, 4. હું થોડુંક મોટું કરીને તમને દર્શાવી દઉં છું. બેન્ઝીનની અંદર જો 1, 2, 3, 4, 5, 6 દરેક કાર્બનના મેં નંબર આપેલા છે. જો 1 અને 2 પોઝિશન હોય તો એ પોઝિશન તમારી થશે ઓર્થો. કઈ અસર થશે આ? ઓર્થો. ઓર્થો માટે હંમેશા 1, 2 આવશે. વન 3 હોય તો મેટા, વન 4 હોય તો એ પેરા અસર તરીકે ઓળખ્યું છે. હંમેશા ઓર્થો અને પેરા બંને સાથે હશે. એમાં પેરા છે એ મુખ્ય નિપજ છે, અને ઓર્થો છે એ તમારી ગૌણ નિપજ જોવા મળે છે. એટલે કે ગમે ત્યારે તમે નિપજ આપો ત્યારે ઓર્થો અને પેરા બંને તમારે સાથે જ લખવાની થશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે આગળ જઈશું, અને ફરીથી પાછા આપણે આપણા અભ્યાસક્રમની અંદર આવી જઈએ છીએ. આ 11મોનું બધું તમને યાદ કરાવું છું. આ પોઝિશન તમારે યાદ રાખવાની છે. કોઈ પણ રિએક્શન કરાવી ત્યારે કેવો નિર્દેશક છે તેની પર વિશેષમાં આપણે ધ્યાન આપશું. તો બેન્ઝીન ઉપર સીએલ, જેને આપણે ક્લોરોબેન્ઝીન કહીએ છીએ, તો સીએલ કેવો નિર્દેશક છે, પહેલો પ્રશ્ન એ ઊભો થયો. તો આગળ ચાર્ટમાં તમે જોઈ શકો છો, તમારી પાસે લખેલો હોય છે સીએલ છે એ ઓર્થો અને પેરા નિર્દેશક છે. આ છે એ ઓર્થો અને પેરા નિર્દેશક છે. હું અહીંયા કોઈ બી રિએક્શન કરાવું એ મારે લેવા દેવા નથી. અહીંયા કોણ છે એ ઇનાર મારે લેવા દેવા છે. તો એક સીએલ મેં લખી નાખ્યો, અહીંયા મેં બીજો સીએલ લખી નાખ્યો છે, એક મેં પેરાસ્થાન આપી દીધું છે અને બીજું મેં ઓર્થોસ્થાન આપી દીધું છે. હવે ધારો કે અહીંયા નાઇટ્રેશન કરાવું છે, તો અહીંયા મેં કરી નાખ્યું સાંદ્ર HNO3, સાંદ્ર H2SO4, દાખલ થશે NO2, અહીંયા પણ NO2, પેરા નાઇટ્રો ક્લોરોબેન્ઝીન, ઓર્થો નાઇટ્રો ક્લોરોબેન્ઝીન. આવી રીતે તમને અહીંયા નિપજ બની શકે છે. આવી રીતે તમારે ક્લોરોબેન્ઝીનની નાઇટ્રેશન આ હોમવર્કમાં તમને આપી રહ્યો છું.
अच्छा अच्छा प्रक्रिया क्लोरोबेंजीन तुम्हारे होमवर्क में आई ज रीतना तमने बीजी एक आपू छू टोल्यूइन आज ऊपर छ प्रक्रिया से इनी रीते सेम टू सेम अने सिक्स एंड सिक्स ट्वेल्व प्रक्रियाओं तमने हूँ अँ तमारी सामे मूकी से तो आ छ प्रक्रिया तमारे लखवानी से होमवर्क नी अंदर नेक्स्ट लेक्चर नी अंदर आपणे आगळ नवा मुद्दा ऊपर आपणे आगळ चर्चा करीशुं थैंक यू